हेलो एंड वेलकम यू आर स्टूडेंट्स टू माय चैनल के अंजु। तरण बार अंग्रेजी विषय में यूनिट टेस्ट 3 माटे नियरेस्ट मीनिंग ना थोड़ा शब्दों जो टेक्स्ट बुक में अपन ने ग्लोसरी ना रूप में आप्या छे एनो आपणे परिचय मेळवीशुं। तो अहीं जोई रह्या छे यूनिट 4 रीड 1 द एडजस्टमेंट एनी ग्लोसरी एटले के टेक्स्ट बुक ना शब्दों छे शब्दार्थ आपणे कहीशुं के एने नियरेस्ट मीनिंग तरीके परीक्षामां कई रीते पूछाशे। फ्यूनरल नी वात करीए तो फ्यूनरल नो मतलब थाय छे अंतिम विधि अने एने इंग्लिश में आपणे समजवानो प्रयत्न करीशुं। सेरेमनी हेल्ड इमिजिएटली बिफोर बरियल ओर क्रीमेशन। कोई व्यक्ति एक्सपायर थी गई होने एना अंतिम विधि पहला एट्ले कि एनी दफन विधि पहला जे करवामां आवती क्रियाओ जे छे एने आपणे अंतिम विधिओ कहीशुं। त्यारबाद एक शब्द छे विस्पर जेने आपणे कहीशुं स्पीक सॉफ्टली। ब्लेक जे डार्क बोल्ड अक्षर करेला छे ए खास एटला माटे छे कारण के ए परीक्षामां घणीवार पूछावाना चांसीस वधारे छे। कारण के जे सेंटेन्समां समजाव्या छे एना करता जे शॉर्ट शब्दों से एट्ले कि जेने आपणे नियरेस्ट मीनिंग समानार्थी रूप में आपेला है ये पूछावाना चांसीस वधारे छे। तो विस्पर नो समानार्थी छे स्पीक सॉफ्टली। सी हर इन द बियॉन्ड। आई विल सी हर इन द बियॉन्ड एट्ले परलोक में हूँ एने मळीश जोईश। तो इन इंग्लिश आ रीते पण करी शकाय मीट हर आफ्टर डेथ मृत्यु पछी मळवानी वात छे। बियर नो मतलब थाय छे ननामी अथवा आपणे गुजराती में ठाठड़ी एवं कही है। तो अ वुडन फ्रेम ऑन विच द कॉप्स इज कैप्ट जेना पर मृतदेह मुकेलो छे ए लाकड़ानो बनावेलो ढांचो छे फ्रेम छे अने आपणे कहीशुं बियर। ત્યારબાદ રેડિયન્ટની વાત કરીએ તો રેડિયન્ટનો મતલબ છે ખુશખુશાલ આનંદિત જે કદાચ નાનીના ચહેરા વિશે વાત કરી છે આપણને ખબર તો ગ્લોવિંગ અથવા બ્રાઇટ એટલે પરીક્ષામાં આપણે નિયરેસ્ટ મિનિંગમાં આ શબ્દો યાદ રાખવાના છે કે રેડિયન્ટ લખેલો હશે પછી જે ચાર શબ્દો આપેલા હશે એમાં ક્યાંક આપણો ગ્લોવિંગ અથવા બ્રાઇટ હશે તો આપણે એ સાચો છે એમ કરીને જવાબ આપવાનો છે। ક્વિબલિંગનો મતલબ થાય છે ક્ષુલ્લક બાબતો અંગે વાદ વિવાદ કરવો નાની નાની બાબતોમાં ઝઘડો કરવો એને કહીશું ક્વિબલિંગ। આર્ગ્યુઈંગ ઓર રેઝિંગ ઓબ્જેક્શન અબાઉટ એન ઇનસિગ્નિફિકન્ટ મેનર જે બાબત મહત્વની ન હોય એના બાબતે આપણે દલીલો કરીએ। ફ્લશનો મતલબ થાય છે લાગણીનો ઉભરો। અ રેડનિંગ ઓફ ધ ફેસ ચહેરો લાલ ગુમ થઈ જવો કોઝડ બાય ઇન્ટેન્સ ઇમોશન બરાબર છે ઘણી બધી લાગણીઓ ઇમોશન્સ થઈ ગઈ હોય અને ચહેરો લાલાશ થઈ જાય અથવા અહીંયા આપણે યાદ રાખીશું અહીંયા અને અહીંયા મેં બોલ્ડ એટલા માટે કર્યા છે કારણ કે આ શબ્દો સિમિલર વર્ડ એટલે નિયરેસ્ટ મિનિંગમાં પૂછાવાનો ચાન્સ છે। ફ્લશનો ટર્ન રેડ એવું યાદ રાખવાનું આપણે। પેટી એટલે એકદમ એકદમ હલકી કક્ષાની તુચ્છ બાબતો સુલ્લક ઇનસિગ્નિફિકન્ટ અથવા ટ્રાઇવિયલ આ શબ્દો યાદ રાખવાના છે જે શોર્ટ છે એટલે કે નિયરેસ્ટ મિનિંગમાં ટેક્સ્ટ બુકમાં જે બિલકુલ શોર્ટમાં આપ્યા છે સેન્ટેન્સના રૂપમાં નહીં એ ખાસ યાદ રાખીશું। ઇન્ટરવિનનો મતલબ શું થાય છે ઇન્ટરવિન એટલે દખલગીરી કરવી મેડિએટ એટલે કે વચ્ચે પડવું મેડિએટ કરી કામ કરવું ગેટ ઇન્વોલ્વ ટુ રિઝોલ્વ કોન્ફ્લિક્ટ કોઈ સંઘર્ષ થયો હોય તો વચ્ચે પડીને આપણે રિસોલ્વ કરવાનો પ્રયત્ન કરવો એને કહેવાય ઇન્ટરવિન। ક્વિપનો મતલબ થાય છે ટોણો કટાક સ્ટોન્ટ મારવો નોર્મલ આપણે કહીએ તો મેક અ વિટી રિમાર્ક બરાબર છે ડહાપણ ભર્યો એક રિમાર્ક આપવો એ પણ કહી શકાય। રિપ્રાઇમેન્ટનો મતલબ થાય છે રેપ્રિમેન્ટનો મતલબ થાય ઠપકો આપવો અને એના માટે સ્કોલ્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ સારો આઈએમપી કહી શકાય એ પ્રકારનો આ શબ્દ છે યાદ રાખજો। બેર ધ બ્રન્ટ એટલે શું કહે છે કે સહન કરવું પડે છે કોને સહન કરવું પડે છે કદાચ આપણને ખબર છે કે જે બે બાળકો છે એટલે લેખક અને એનો ભાઈ જે હશે એ બંને કંઈક પ્રોબ્લેમ ઊભો કરે છે અને પછી નાના છે નાનીને થોડોક ધમકી આપે છે બીવડાવે છે સાથે ઝઘડો થાય છે તો ટોલરેટ એટલે સહન કરવું અહીંયા વુશ આઉટ વુશ આઉટનો મતલબ છે મોટા સિસકારા સાથે બોલવું અહીંયા જ્યારે દાંત પડી ગયા છે નાનીના ત્યારે એ શબ્દો બોલતી વખતે શું થાય છે કે એમાંથી હવા નીકળી જાય છે બરાબર છે તો એને આપણે વુશ આઉટ કહીશું તો અહીંયા લખ્યું છે મેકિંગ સાઉન્ડ સોફ્ટ સાઉન્ડ લાઇક અ વિન્ડ ક્લિયર અવાજ ના આવે પણ હવા નીકળી જાય બોલતા બોલતા એને આપણે કહીશું વુશ આઉટ। ઇમ્પ્રેશનેબલ એટલે પ્રભાવક્ષમ અથવા સંવેદનશીલ નાની ઉંમર કે જેમાં કહે છે કે અમે બહુ જ નાના હતા જ્યારે કોઈ પણ બાબતની અસર થઈ શકે છે તો એને કહીશું ઇમ્પ્રેશનેબલ એજ ઇઝીલી ઇન્ફ્લુએન્સ સરળતાથી અસર કરી શકાય। પ્રોવોકનો મતલબ થાય છે ચઢાવવું ચીડવવું કહી શકાય ઉશ્કેરવું અને ખીજવવું કોઝ એંગર ગુસ્સે કરવું પ્રોવોક આ શબ્દો જે મેં બોલ્ડ કર્યા છે તમે એને ચોક્કસ પીડીએફને ડાઉનલોડ કરશો અને તમે ભવિષ્યના યુઝ માટે પણ રાખશો પ્રિન્ટ પણ કાઢી શકો છો। તો પ્રોવોકનો મતલબ થાય છે કોઝ એંગર। પરેડ આપણને ખબર છે વોક પ્રાઉડલી બરાબર ગર્વથી ફરે છે ખબર છે નવા મેરેજ થયા છે અને લેખકના પિતા અને જે એમની નવી પત્ની છે બંને જણા ઘરમાં આરામથી ફરે છે તો એના માટે પરેડનો શબ્દ છે અહીંયા વોક પ્રાઉડલી મતલબ અહીંયા અલગ છે આ પરેડનો મતલબ અલગ છે જે નોર્મલ આપણે પરેડ સાવધાન વિશ્રામવાળું હોય કે મિલિટરી આર્મીવાળાની વાત હોય નથી પણ ગર્વથી ચાલવું એવો મતલબ આપણે કરી શકીએ। સ્કૂપનો મતલબ થાય છે ઉઠાવી લેવું પકડી રાખવું
બરોબર છે, એમ્બ્રાસ એટલે કે ભેટી પડવું, સમવન ટુ પ્રોટેક્ટ એન્ડ એક્સપ્રેસ વાર્મ હોમ્પ બતાવવા માટે, કોઈને ગળે પડવું, વળગી જવું તો એને કહેશું, અને ઉઠાઈને લઈ જવું પછી તો સ્કૂપ છે. એનો મતલબ થ્રેશ, થ્રેશનો મતલબ છે માર મારવો, ક્રિયાપદ સમજીએ તો, બાકી થ્રેશ એટલે માર છે, તો બીટ મારવું, માર ખાવો, મારવું. ટુ ગેટ વન્સ વે વિથ, ટુ ગેટ વન્સ વે વિથ એટલે ની સાથે કામ કઢાવવું, કામ લેવું, કોઈની સાથે એ પ્રકારની કામગીરી કરાવી લેવી કે જે કદાચ શક્ય ન હોય, મુશ્કેલ કામ હોય પણ એની પાસે આપણે કરાવી લઈએ, તો એને કહીશું ટુ ગેટ વન્સ વે વિથ. મેક અધર્સ ડુ એઝ વન વિશિસ, આપણી ઈચ્છા પ્રમાણે આપણે કામ કરાવી શકીએ. બરાબર, આ લાંબા શબ્દો છે, કદાચ ઓછા પૂછાવાના ચાન્સ છે, પણ આમ જે કે થ્રેશ છે તો બીટ, આ ઇઝી પૂછાય એવા છે, કારણ કે સિંગલ વર્ડ મિનિંગ છે આ બધા. બેરલી ઓડિબલ એટલે શું કહે છે, ભાગ્યે જ સાંભળી શકાય એ રીતે. ટુ સોફ્ટ અ વોઇસ ટુ બી હર્ડ, એટલો ધીમો અવાજ કે સાંભળી ન શકાય. લેંગ્વેજ ફંક્શન પણ છે, ખાસ ધ્યાન શોઈંગ રિઝલ્ટ. વેજર એટલો શરત, બેટ શરત લગાવી, ખૂબ જ શોર્ટ શબ્દ છે એટલે આપણે પૂછાઈ શકે એવું છે, એટલે મેં બોલ્ડ અક્ષરમાં કર્યા છે. બિલોંગિંગ્સ એટલે ચીજ વસ્તુઓ, અંગત માલમત્તા, પોઝિશન્સ અથવા આપણે એને થિંગ્સ કહીશું. સરળ શબ્દો છે, આવડે એવા છે, ધ્યાન રાખવાનું છે. કાર્ટ અવે એટલે દૂર ખસેડવું, ટેક અવે, સરળ શબ્દ છે. ઇમર્શન, ઇમર્શન એટલે મોડ ઉબાળવું, અહીં અસ્થિનું પાણીમાં વિસર્જન કરવું, નાની જે છે એમના અસ્થિઓનું વિસર્જન કરવા માટે લેખક અને બધા ગયા છે, તો ઇમર્શનની વાત છે. તો રિલીઝિંગ ઓફ સમથિંગ ઇન ટુ વોટર, પાણીમાં કળશ નાખવો કે બધું જે અસ્થિ છે નાખવી, એટલે આ કદાચ લાંબો શબ્દ છે તો ઓછું પૂછાય. પે હિડ ટુ એટલે શું કે, ના પર ધ્યાન આપવું, પે અટેન્શન ટુ, ધ્યાન આપવું. ડેમ એટલે ધિક્કાર પાત્ર, દોષ દેવા પાત્ર, યુ ડેમ નહીં કે. તો બેડ યુઝડ ફોર કર્સિંગ, શ્રાપ આપવા માટે, તારા જીવનમાં આમ થઈ જાય, એમ થઈ જાય, એમ ડેમ. ટેકન અ બેક, ટેકન અ બેકનો મતલબ છે આઘાત લાગેલું, શોક્ડ, સરપ્રાઇઝ. ઇન્ટોનેશનનો મતલબ થાય છે બોલવાનું લહેકો, એટલે રાઇઝ એન્ડ ફોલ ઓફ ઇન સ્પીચ, બોલવાનો જે છે ઘણીવાર અવાજ વધી જાય, ઘણીવાર નીચે જતો રહે, આમ આમ નહીં, એને કહેવાય ઇન્ટોનેશન. કર્લ્ડ અપ, કર્લ્ડ અપ એટલે મરડાયેલું, બરાબર, હોઠ મરડાયેલા છે, એ રાઉન્ડેડ ગોળ કર્યા છે. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરની વાત કરીએ આપણે તો શું કહે છે, અ મેન્ટલ ઇરેગ્યુલરિટી ઇન અ પર્સન્સ થોટ, ઇમોશન્સ, ફિલિંગ, એક્શન્સ ઓર સેન્સ ઓફ આઇડેન્ટિટી. અહીં ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો એક પ્રકારનો માનસિક રોગ છે, જેમાં વ્યક્તિ પોતાની જાતને ભૂલી જાય છે અને પોતે અન્ય વ્યક્તિ છે તેવું માનવા લાગે છે. એવું ખબર ના પડે તો આપણે અપરિચિત નામનું એક પિક્ચર સારું છે જોઈ લેવું, એટલે આઈડિયા જશે મોટાભાગે. આગળ વધીએ, મોર્ફિંગની વાત કરીએ. મોર્ફિંગ એટલે મોર્ફ એટલે શું, રૂપાંતર કરવું, કાયા પલટ કરવી. મોર્ફિંગ એટલે શું છે કે તમે કદાચ વિડીયો એડિટિંગ કરતા હોય, થોડો આઈડિયા આવતો હોય કે એક ચહેરાને બદલી નાખીને, એના ધડને બદલી નાખીને, મોઢું બદલી નાખવું, આ બધું જે છે ચેન્જ કરી દેવા, કાયા પલટ કરવી. ટ્રાન્સફોર્મિંગ ફ્રોમ વન ઇમેજ ટુ અનધર, એને કહીશું મોર્ફિંગ. અનબર્ડન એટલે બોજમુક્ત કરવું, એટલે કે રિલીવ કરવું, રિલીવડ છે. અહીંયા યાદ રાખીશું, કદાચ સેકન્ડ ફોર્મ ના હોય એટલે કે ખાલી અનબર્ડન હોય તો અહીંયા ઈડી નહીં લગાવવાનું, એ થોડું ત્યાં રાખવું. સ્ટન્ડ તો શું થાય છે, આઘાત પામેલો. ધોતી તો સારી, ધોતીનો મતલબ થાય છે, અહીંયા આપણને ધોતી તો ખબર જ છે પણ અહીંયા ટેક્સ્ટબુક માટે આપણે વાત કરીશું, તો ઇન ટેક્સ્ટબુકમાં એને લખ્યું છે સારી ઇન પંજાબી, એટલે કદાચ જે નાના છે એ સારી એટલે કે સાડી પહેરીને ઊંઘી ગયા હશે, પંજાબી જે શબ્દ છે ધોતી માટે એવું કદાચ લખ્યું છે. રીડ ટુ બ્લાઇન્ડ ડેફિશની વાત કરીએ, ગ્લોસરી નિયરેસ્ટ મિનિંગની વાત કરીએ તો શબ્દ છે આપણી પાસે સ્ટોની. સ્ટોનીનો મતલબ થાય છે ખડકાળ, પથ્થરવાળો, એને રોકી આપણે કહીશું. શબ્દો બહુ જ સરળ છે, બધા આઈએમપી છે આમાં. બેંક એટલે કે નદી કિનારો, શોર કિનારો છે. વીવિંગ એટલે ગૂંથતો, વણતો, બરાબર છે, પેલો વ્યક્તિ છે ને ઓલ્ડ, ધ મેન ઇઝ ઓલ્ડ એઝ સન, સૂર્ય જેટલો ગળો, એટલે કે ભગવાનની વાત છે. એ વિવિંગ શું કરે છે ભાઈ, કંઈક ગૂંથી રહ્યો છે, વિવિંગ અ રેઇનબો અને હમિંગ અ સોંગ, બરાબર છે, એટલે કે ગૂંથતો. નીટિંગ છે, હમિંગ એટલે ગણગણવું, બઝિંગ છે. યાન એટલે સૂતર છે, થ્રેડ, ફાઈબર. એવર લાસ્ટિંગનો મતલબ થાય છે શાશ્વત, ચિરંજીવી, અમર, ઇટર્નલ, અનએન્ડિંગ અને અનડાઈંગ. ખૂબ જ સરળ શબ્દો છે, સદાય ટ્રાય કરીશું આપણે કે આને સમજવાનો પ્રયત્ન કરીએ, અને ખાસ જે શોર્ટ વર્ડ્સ છે જે સેન્ટેન્સના રૂપમાં નહીં પણ શોર્ટ શોર્ટ વર્ડ આપેલા છે એને ખાસ સમજવાનો પ્રયત્ન કરશો, અને આ રીતે તૈયાર કરશો તો કદાચ નિયરેસ્ટ મિનિંગમાં કોઈ સમસ્યા તમને આવશે નહીં. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.